નો બીજો ક્વેશ્ચન છે, આદિવાસી તહેવારો બાબતે સાચું વિધાન પૂછેલું છે. પહેલું કીધું છે કે અખાત્રીજનો મેળો, સ્ત્રીઓ તેમના માથા ઉપર ઘાસની ટોપલીઓ સાથે નૃત્ય કરે છે અને પુરુષો તેમને ઢોલ સાથે સાથ આપે છે. એટલે કે બંને પુરુષો અને સ્ત્રી બંનેનું નૃત્ય છે. સ્ત્રીઓ જે છે ઘાસની ટોપલી અને પુરુષો જે છે એ ઢોલ સાથે નૃત્ય કરે છે. પહેલું વિધાન આમાં સાચું આપેલું છે. બીજું એવું કહે છે કે નાગધરાનો મેળો, ગુજરાતના ભીલ ગરાસિયાઓ અને રાજસ્થાન અને મધ્યપ્રદેશની અન્ય આદિવાસીઓ મેદની, એ પણ આમાં સાચું આપેલું છે. ભંગુરિયાનો મેળો હોળી પછીના બીજા દિવસે જે છે રાઠવા આદિજાતિ દ્વારા જે છે એ કરવામાં આવે છે. હવે જો આ બધા જ પ્રશ્ન જે છે એ આની અંદર આપેલા છે બરાબર. આ જે વિકાસપેડિયાની વેબસાઇટ જે છે એ તમે ખોલીને જોશો તો એમાં તમને આ બધું મળી જશે. ભાંગુરિયાના મેળાની વાત કરીએ ને તો ભાંગુરિયાનો મેળો જે છે એ માર્ચ મહિને, જોકે ભાંગુરિયાના મેળા ઉપર તો મેં એક અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે, એમાં મેં તમને ડિટેલમાં સમજાવેલું છે કે આ શું છે. અત્યારે અહીંયા વાત કરીએ કે માર્ચ મહિનામાં જોવા મળે છે છોટા ઉદેપુરના ક્વાંટની અંદર જોવા મળે છે. ક્વાંટ નામની જગ્યાએ ભાંગુરિયાનો મેળો જોવા મળે છે. આ તહેવાર જે છે એ હોળીની પહેલાં કરવામાં આવે છે. રાઠવા જનજાતિના લોકો કરે છે અને હોળીની પહેલાં, એટલે કે હોળીની પહેલાં, જ્યારે ઓલામ શું કીધું હતું કે હોળીના એક દિવસ પછી એટલે કે ધૂળેટીના દિવસે કરવામાં, એટલે એ વિધાન ખોટું પડી ગયું. આમાં ભાંગુરિયામાં શું કરે તો કે સંગીતમય ઢબે આ ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાઠવા જાતિના પુરુષો અને સ્ત્રીઓ ગામમાં મધ્ય ભાગમાં રંગીન વસ્ત્રો પહેરીને હાથમાં સંગીતના સાધનો લઈ અને નાચતા કૂદતા ગીતો ગાય છે અને ડાન્સ કરે છે. એ ભાંગુરિયાના મેળામાં કરે. ઘેરનો મેળાની વાત કરીએ તો ઘેરનો મેળો પણ ક્વાંટની અંદર છોટા ઉદેપુરનો જે ક્વાંટ જે છે ત્યાં જોવા મળે છે અને વડોદરાના રૂમાડિયામાં જોવા મળે છે. આની અંદર પણ જે છે એ રાઠવા જાતિના લોકો જે આની અરે જોડાયેલા છે. આમાં શું કરે છે, હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે કરવામાં આવે છે અને રાઠવા જાતિના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને રંગનો આ તહેવાર ઉજવે છે. એટલે કે હોળીનો તહેવાર જે છે ધૂળેટીનો તહેવાર જે છે એ ઉજવે છે. તો ઘેરનો મેળો જે છે એ હોળીના બીજા દિવસે આવે, જ્યારે બોલો તો જે છે એ હોળીના બીજા દિવસેનો હોય. ચૂલના મેળાની વાત કરીએ તો એ પણ છોટા ઉદેપુર ક્વાંટની અંદર જે છે જોવા મળે છે. હોળી ધૂળેટી પછીના દિવસે ઉજવે છે. હોળી એવી જે ધૂળેટી એવી જે એના પછીના ત્રીજા દિવસે રાઠવા જાતિ લાકે સાથે જોડાયેલો છે અને અગ્નિ ઉપર આગ ઉપર જે છે ખુલ્લા પગે ચાલવામાં આવે છે અને આકર્ષક અને ધ્યાન આકર્ષક હોય છે. ગોળ ગધેડાના મેળાની વાત કરીએ તો દાહોદની અંદર જોવા મળે છે. આ વિસ્તારમાં ભીલ જાતિના યુવક યુવતીઓ માટે જાણે કે જીવનસાથી પસંદ કરવાનો મેળો જે છે એ બરાબર, જે છોકરાને છોકરી પસંદ કરતી હોય તો ત્યાંથી ઉપાડીને જતા રહે એ ગોળ ગધેડાનો મેળો. ક્યાં તો કે દાહોદની અંદર. ગોળ ઘોડીનો મેળો શું છે તો એ મહુવા સુરત અથવા વાંસકુઈ સુરતની અંદર જોવા મળે છે માર્ચ મહિનાની અંદર. આની અંદર આ મેળામાં હડપતિ કુંકણા અને ગામિત જાતિના આદિવાસીઓ, આદિવાસીની અંદર પણ અલગ અલગ જાતિઓ, હડપતિ કુંકણા અને ગામિત જાતિના લોકો ત્યાં ભરાતા સાપ્તાહિક હાટમાં, હાટ એટલે શું, એટલે કે એક પ્રકારનો મેળો હોય, અઠવાડિયાની અંદર એક મેળો ભરાતો હોય જ્યાં પૂજા માટે ઉપયોગી માટીના સાધનો જે છે એની ખરીદી કરે છે. રિલિજિયસ એક્ટિવિટી માટે, પૂજા કરવા માટે, વર્શિપ કરવા માટે જે માટીના સાધનો જે છે એ ખરીદે છે. ચિત્ર વિચિત્રનો મેળો જે છે તો એ માર્ચ હોળી પછીના એક અઠવાડિયામાં જોવા મળે છે. ગુણ ભાખરી સાબરકાંઠા ખાતે જોવા મળે છે. ચિત્ર વિચિત્રના મેળા ઉપર જીપીએસસી કેટલી બધી વાર પ્રશ્ન પૂછી લીધો છે. રાજ્યમાં યોજાતો આ આદિવાસી લોકોનો એક ખૂબ મોટો મેળો છે, જેમાં આ વિસ્તારના ભીલ અને ગરાસિયા જાતિના લોકો જે છે એ ભાગ લે છે. અહીં સાબરમતી આકુળ વ્યાકુળ એમ ત્રણ નદીના સંગમ પાસે આ એક વિશાળ મંદિર આવેલું છે. આ પ્રશ્ન પણ પૂછે કે આકુળ વ્યાકુળ અને આજે આકુળ વ્યાકુળ અને સાબરમતી નદી અને ભીલ અને ગરાસિયા જાતિ પણ પૂછાઈ શકે છે. આ મેળો જે છે પૂર્વજોને યાદ કરી અને તેમની પૂજા માટે કરવામાં આવે છે, એટલે કે પિતૃની ને બધાની વાત માટે કરવામાં આવે છે. સમુદાયમાં સ્ત્રી પુરુષો રંગીન વસ્ત્રો અને ચાંદીના ઘરેણા પહેલી ઢોળના નાદે નૃત્ય કરે છે. અખાત્રીજનો મેળો જે અત્યારે પ્રશ્ન પૂછ્યો એ તે અખાત્રીજ જે છે એ ક્યાં તો કે અંબાજી બનાસકાંઠાની અંદર માર્ચ મહિનાની અંદર આ તહેવાર જે છે ઉજવવામાં આવે છે. આમાં ભીલ ગરાસિયા જાતિ દ્વારા ઉજવવામાં આવે છે. સ્ત્રીઓ માથે ઘાસમાંથી ગૂંથેલી ટોપલીઓ સાથે નૃત્ય કરે છે અને પુરુષો ઢોલના નાદે તેમને સાથ આપે છે બરાબર. આ જ વિધાન જે છે અહીંથી તો કોપી કરીને લીધેલું છે બરાબર, કારણ કે એક્ઝામ પેપરમાં જોવો તો પેપરમાં આવી જ રીતે લખેલું છે. ડાંગ દરબાર થોડીક વાત કરી લઈએ તો હોળીના થોડાક દિવસ પહેલાં આયોજન કરવામાં આવે છે. સ્થળ કહી શકીએ તો કે ડાંગના આહવાની અંદર કરવામાં આવે છે. ડાંગ દરબાર ભરવાની શરૂઆતો બ્રિટિશ અમલ દરમિયાન થયેલી હતી, જેમાં આજુબાજુના દરબારો કે રજવાડાઓ રાજ્યોની દરબાર ભરાતો, રાજાઓ જે છે દરબાર લોકો જે છે એ બધા ભેગા થતા. આઝાદી પછી આ તહેવારની ઉજવણી ચાલુ જ રહી અને ડાંગના માજી રાજ્યો, ડાંગના જે જૂના રાજ્યો હતા અથવા એમના વારસદારો હતા એ જિલ્લાના આદિવાસી લોકો તેમાં એ બધા લોકો એમાં ભાગ લે છે. જિલ્લા કલેક્ટર આ સ્થાને આ અત્યારે આવી જાય છે, અત્યારે ત્યાં ચાલુ છે અને જિલ્લા કલેક્ટર જે છે એ આ દરબાર બધા લોકો ભેગા થયા હોય, આદિવાસી પૂર્વજ લોકો જે ભેગા થયા હોય એ બધાના પ્રમુખ સ્થાને હોય છે અને એમને અમુક પ્રકારનું પેન્શન પણ આપે છે, સાલિયાણું પણ આપે છે. આ બધા લોકોને સાલિયાણું આપે, પરંતુ એ સાલિયાણું કંઈ એટલું બધું ખતરનાક હોતું નથી, 500-600 બહુ ઓછું હોય. અને અત્યારે આ બધા લોકોની પરિસ્થિતિ જે છે આર્થિક દ્રષ્ટિએ ઇકોનોમિક દ્રષ્ટિએ ખૂબ જ ખરાબ છે. તમને એવું લાગે હું એવું શું લેવા કહું છું, એટલા માટે કારણ કે ભૂતપૂર્વ સમયે પ્રાચીન સમયમાં એ લોકો રાજા હતા પરંતુ અત્યારે હાલત એકદમ સાવ ખરાબ થઈ ગઈ છે. સરકાર જે પગાર આપે, આ સાલિયાણું આપે એની ઉપર જીવે છે. સરકારે બીજા બધાના સાલિયાણા પ્રથા જે છે એ બંધ કરી દીધા છે. 24 કે 26માં બંધારણીય સુધારો કર્યો હતો એની અંદર બંધ કરી દીધા, પરંતુ અહીંયા હજી આપવામાં છે. ઉજવણી માટે જિલ્લાના દૂર દૂરના આદિવાસીઓ હોય છે. નૃત્ય સંગીતનો એ બધાનો ઉજવણીનો એ બધાનો માહોલ જે છે એ જોવા મળે છે. આગળ વાત કરીએ દશેરાનો મેળો એ ઓક્ટોબરની અંદર જોવા મળે છે છોટા ઉદેપુર વડોદરાની અંદર. આની અંદર અહીંના રાઠવા જાતિના
ગામના લોકો ઉજવે છે. રંગીન વસ્ત્રો, દાગીના પહેરેલા પુરુષો અને સ્ત્રીઓ જુદા જુદા જૂથમાં નૃત્યનો આનંદ કરે છે. નાગધરાનો મેળો તો અત્યારે તો આપણે વાત થઈ ગઈ, પ્રશ્ન પૂછાઈ ગયો. નવેમ્બરની અંદર શામળાજી સાબરકાંઠાની અંદર જોવા મળશે. ગુજરાતના ભીલ કે ગરાસિયા જાતિના લોકો તેમજ રાજસ્થાનના અને મધ્યપ્રદેશના આદિવાસી લોકો મોટા સમૂહમાં ભેગા થાય છે અને પૂજા પ્રાર્થના કરે છે. બરાબર. હવે જો પ્રશ્ન આમાં જનરલી પ્રિલિમ્સમાં કેવા પૂછાતા હોય તો એવો પૂછાતા હોય કે આ આદિવાસી મેળા હોય તો કઈ જાતિ એની સાથે જોડાયેલી છે, કયો વિસ્તાર જે છે જોડાયેલો છે, અથવા તો એનું મેઇન થીમ શું છે, એમાં શું કરવામાં આવે, આવા આજુબાજુના પ્રશ્ન જે છે એ પૂછાતા હોય. અમુક વાર તારીખની આજુબાજુના એટલે કે તિથિની આજુબાજુના કે કારતક સુદ ને ઓલું બધું હોળીને એ બધા એવા ક્વેશ્ચન જે છે પૂછાતા હોય તો તમારે આવી રીતે તૈયારી કરવાની.